राजकोटमां खानगी बसना प्रवेश पर प्रतिबंध मुकवामां आव्यो छे। ट्राफिकनी समस्याने ध्यानमां राखीने पोलीस कमिश्नरनो आ निर्णय। सवारे 8 થી રાત્રિના 9 વાગ્યા સુધી પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે। 150 ફૂટ રિંગ રોડ થી માધાપર ચોકડી અને પુનિતના પાણીના ટાંકા સુધી પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે। લાંબા સમયથી ખાનગી બસો પર નિયંત્રણની થઈ રહી હતી માંગ। રાજકોટ પોલીસ કમિશનરે આ જાહેરનામું બહાર પાડ્યું છે। આવતીકાલે ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશનની બેઠક બોલાવી આગામી રજૂઆતોને રણનીતિને લઈને લેવાશે નિર્ણય। 150 ફૂટ રિંગ રોડના જાહેરનામાને લઈને ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે। રાજકોટમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જે ખાનગી બસ છે તેને સવારના 8 થી રાતના 9 વાગ્યા સુધી સિટીમાં પ્રવેશ આપવામાં નહીં આવે, ત્યારે સિટીમાં ખાનગી બસને પ્રવેશ આપવામાં નહીં આવે તો અનેક મુસાફરો છે તેને હેરાનગતિનો સામનો કરવો પડશે। ત્યારે મારી સાથે ખાનગી એસોસિએશનના પ્રમુખ દશરથભાઈ છે, આપણે તેના સાથે વાત કરીશું। દશરથભાઈ, જે પ્રમાણે પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ખાનગી બસ છે તેને સિટીમાં પ્રવેશ આપવામાં નહીં આવે તો કેવા પ્રકારની હાલાકી ભોગવવી પડશે? આજે જ મને મીડિયા થ્રુ મને જાણ થવામાં આવી કે જાહેરનામું બહાર પડેલું છે। જાહેરનામું તો વર્ષોથી બહાર પડેલું હતું જ, પણ જ્યારે વિકલ્પ અમને આપ્યો હતો કે તમે અમે જ્યારે લીમડા ચોકમાં બસો ભરતા હતા ત્યારે અમને 150 ફૂટ રિંગ રોડ પર ભરવાનું કીધું, એટલે અમે અહીંયા ઓફિસો ચાલુ કરી ત્યારે ન્યાય ઓફિસ હતી, આજ કરોડ રૂપિયાની ઓફિસ અમે અહીં લઈને બેઠા છીએ। અને વિકલ્પમાં અમને આ જગ્યા આપેલી, હવે વિકલ્પમાં અમને કીધું કે કટારિયા બાજુ તમે જાઓ, અહીંયા ટ્રાફિકની સમસ્યા, પણ હકીકતે ટ્રાફિકની સમસ્યા અહીંયા છે જ નહીં, સુકામે નથી કહું કે અમારી બસો બધી ઉપરથી આવે, ખાલી પેસેન્જર લઈને અને બારોબાથી આમ હોઈ જાય છે, કોઈ સિટીમાં ક્યાંય અંદર જતી નથી।